જય સિયારામ, સૌને પ્રણામ. આજરોજ શ્રી સૌરાષ્ટ્ર નિમાર્ગધામ મોટા મંદિર લીમડી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવ્ય રીતે આજે પ્રારંભ થઈ ચૂક્યો છે. સાથે પૂજ્ય બાપુની રામકથા અને 1111 કુંડી યજ્ઞ. આજે લીમડીને છોટા કાશી કહેવામાં આવે છે અને આ છોટા કાશીમાં ભગવાન ચતુર્ભુજ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે પૂજ્ય મોરારી બાપુની રામકથા અને યજ્ઞ મહોત્સવનો આજે 12 દિવસીય એક મોટો ઉત્સવ શરૂ થયો છે. દેશ વિદેશમાંથી અનેક શ્રોતાઓ પધાર્યા છે. સમગ્ર ભારતમાંથી સાધુ સંતો મહંતો મહાપુરુષો પધાર્યા છે. અહીંયા પ્રદર્શની ગોઠવાઈ છે, અનેક પ્રકારના મેળાઓ છે, અનેક પ્રકારની ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે અહીંયા રાત્રિના કાર્યક્રમો દિવ્ય ભવ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા કરવામાં આવશે. તેમજ આ ઉત્સવ 12 દિવસ ચાલશે. પરમ પૂજ્ય મહામંડલેશ્વર લલિત કિશોર સ્વામીજી મહારાજના આ અથક પ્રયાસથી, એમના આશીર્વાદથી અને સમગ્ર નિંબાર્ક પરિવારના એમ કહેવાય કે ભાગ્ય જ્યારે સદભાગ્ય ખુલ્યા છે ત્યારે આ સુંદર એક આયોજન થયું છે. આજથી આ 12 દિવસનો મોટો મેળાવડો લીમડી ખાતે દિવ્ય રીતે ઉજવાશે અને સમગ્ર વિશ્વમાં નિંબાર્ક ધામની આ કહેવાય કે પાવન ભૂમિ વતી રામકથાનું ગાન થશે. સૌને પુનઃ પ્રણામ, જય સિયારામ. રૂપે પ્રભુ પ્રગટ થયા. યદ્યપિ રામ ઉપાસકોમાં ઘણા મહાપુરુષોને અતિશય વધારે પડતી દ્રઢતાને કારણે એ ચતુર્ભુજ વિગ્રહમાં પણ બે ધાતવાળા રામને શોધવાનો પ્રયત્ન કરે છે. એ સૌ મહાપુરુષોની હતી, પણ અહીંયા સ્પષ્ટ લખ્યું છે, નિજ આયુત ભુજ ચારી વા ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. અયોધ્યાના ઈષ્ટદેવ, રઘુકુળના ઈષ્ટદેવ જે ભગવાન શ્રીરંગ સ્વામી, શ્રીરંગ સ્વરૂપ ચતુર્ભુજ છે.